મારું નામ ભાનુશાળી નીતા મોહનભાઈ. મને 95.57% મળ્યા છે અને 99.96 પીઆર સાથે. મને આજે ઉત્કૃષ્ટ પરિણામ માન્યું છે એનું પૂરો સહયોગ ધોરણ 12 HSC GSEBમાં મને જે આ ઉત્કૃષ્ટ પરિણામ મળ્યું છે એનો મને પૂરો સહયોગ શાળા અને મારા પેરેન્ટ્સને જાય છે. મારા શાળામાંથી વ્યવસ્થિત આયોજન કરીને ભણાવવામાં આવે છે અને એવી રીતે ભણાવવામાં આવે છે કે સ્ટુડન્ટને ડાયરેક્ટ એક્સેપ્ટ થઈ જાય, એ લોકોને તરત સમજાય જાય એવી રીતે ભણાવવામાં આવે છે, જેના બદલ મને આ ઉત્કૃષ્ટ પરિણામ માન્યું છે અને મને મારા માતા પિતાનો પણ પૂરો સહયોગ છે. બધા વાલીઓને નમ્ર વિનંતી કે જો સંસ્કાર સાથે શિક્ષણ મેળવવું હોય તો તે શ્રી શારદા વિદ્યાલયમાં પોતાના બાળકોને એડમિશન કરાવે. તમે શું કહેશો તમારા જે દીકરીને? મારે સસ્તું શિક્ષણ છે ને, સસ્તામાં સસ્તું શારદા વિદ્યાલયમાં ટ્યુશન ફીમાં આખી છોકરી મારી ભણી ગઈ. નોર્મલ ખર્ચો. મારી એક વિનંતી છે કે છોકરા છોકરીઓને ભણાવવો હોય તો શારદા વિદ્યાલયમાં ભણાવો. મજૂરી કરું છું. કોથળા રિપેરિંગ કરવાનું. નોર્મલ ફી છે. સૌ નોર્મલ ફી. શિક્ષણ સારું. ભાટિયા સોસાયટીમાં. હા, ભાટિયા સોસાયટીમાં રહેવાનું. મારે તો ઉત્સાહનો પાર નથી, પણ બસ હું તો એટલું કહું કે મારી છોકરીની મહેનત, અહીંયાના સાહેબોની મહેનત ને માતાજીના આશીર્વાદ થી પાર પડી ગઈ ને મેં કોઈ દી એને ઘરકામમાં કે ડિસ્ટર્બ નથી કર્યું. બરાબર છે. મારો ગોલ હવે સીએ નો છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નો. હા, મળી જશે તમને. હા, મળી જશે એવી આશા રાખું છું. પછી શું કરશો? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બીજા અને સમાજને માટે કઈ કરશો કે એવું કઈ? સમાજ માટે તમારા સમાજ માટે ઓફકોર્સ કરવાનું જ હોય ને. પછી શારદા વિદ્યાલયના બધા વિદ્યાર્થીઓને શું તમે સૂચન કરવા માંગો છો? એ જ સૂચન કરવા માંગુ છું કે જે સર લોકો ભણાવે એ ભણવાનું કોન્સન્ટ્રેટ થી, એટલે શારદા વિદ્યાલયનું નામ હજી ઊંચું જાય અને એમના પેરેન્ટ્સ છે એમનું નામે ઊંચું જાય. નમસ્કાર, મારું નામ માનવ પરેશભાઈ મડવી છે. હું વાંકાનેરની નામાંકિત સ્કૂલ શારદા વિદ્યાલયના સંચાલક શ્રી પરેશભાઈ મડવીનો સન છું. બરોબર, આજે જે અમારું જે પરિણામ આવ્યું, બરોબર, એનું જે વાવેતર જે અમારા સાહેબે 2006માં જે સ્કૂલનો પાયો નાખ્યો હતો, અને 1999થી એના ટ્યુશન ક્લાસીસ તો ચાલુ જ હતા. બરોબર, 1999થી એના ટ્યુશન ક્લાસીસ ચાલુ હતા. 2006થી શરૂઆત કરી હતી. બરાબર છે. ત્યારે આ એક બ્રાન્ચનો પહેલો જ માળ હતો. બરાબર છે. એની જગ્યાએ આજે 2 બિલ્ડિંગો ઊભી થઈ છે. વાહ વાહ. અને એના ત્યારબાદ આજે એને જે આ વાયવું છે, બરાબર છે, બરોબર, એનું અમે આગળ લઈ આવી અને આજે પરિણામ આવ્યું અમારું. બરાબર છે. બરોબર, એ સાહેબ માટે મહત્વનું છે. હા, બરોબર. અને બીજું કે આ જે સાહેબે જે ઊભું કર્યું છે એના માટે ધંધો નથી, ધર્મનું ટેબલ છે. આ જે ટેબલ છે અમારા માટે ધંધો નથી, ધર્મનું ટેબલ છે. અને અમારે બીજું કે બાળકો અહીંયા અમારી સ્કૂલમાં જયારે આવે, બરાબર, એટલે એમાં પેલું કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી રાખતા. જે 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 શિક્ષકો ટોપરમાં જાય ને એ બોટમમાં, હોશિયારમાં જાય એ, એટલે આપણે ક્લાસ હોશિયાર ઠોપરાનો નથી, પણ એ અમારે એ બી ને સી માં કેવી રીતના, એમાં ગર્લ્સ હોય, બરાબર છે, એમાં જે શિક્ષકો જાય એ બોયસમાં જાય. અમારે કોઈ બીજી શાળાની જેમ 3 ક્લાસ નથી હોતા, એ બી અને સી. બરાબર. અમારે એમાં મોસ્ટ ઓફ તમારે પહેલેથી જોઈ લેવાનું, એમાં ગર્લ્સ જ હોય. બરાબર છે. અને બી માં બોયસ, અને બી માં 40 ઉપર સંખ્યા જાય એટલે નોખો 3 ક્લાસ સી નો થાય છે. બરોબર. અને જે શિક્ષક એ માં ગર્લ્સ માં જાય એ જ શિક્ષક બી માં જાય, એને જે ભણાવે છે એ જ બી માં ભણાવે છે. બરાબર. અને એ જ શિક્ષક સી માં જાય. અને બીજું, અમારે જે પરીક્ષા આવે ને બોર્ડ ની એક્ઝામ, એટલે 3 મહિના પહેલા અમારે રાઉન્ડ ચાલુ થઈ જાય ઘરે ઘરે. બધા શિક્ષકો અહીંથી ફ્રી થઈ અને દરેક વિદ્યાર્થી, અમુક વિદ્યાર્થીઓ સ્કૂલે શિક્ષકોને ન જાણ કરી, મને આ સમજાય છે કે નથી સમજાતું, એટલે દરરોજ અમારે સિટીના જેટલા વિદ્યાર્થીઓ છે એના ઘરે જાય અને દર રવિવારે ગામડેથી ચાલુ કરી. અને એવું નહીં કે ખાલી હોશિયારના ઘરે જવાનું, બધાના ઘરે જઈ આવવાનું. એમાં એ અમને પ્રોત્સાહન અમારા વિદ્યાર્થીનો, એને જીરી કાંઈક હોય ને અમને ફોન કરીને બોલાવે કે સાહેબ અમને નથી સમજો, એટલે તરત અમારી જે ટીમ રહી અમારા શિક્ષકોની, બરાબર, એ તરત ત્યાં પહોંચી જાય છે. અને શિક્ષકોએ કોઈ દી અમારે હજી એમ નથી કીધું કે સાહેબ અમને 10 વાગશે કે 11 વાગશે, એટલે એ અમારા માટે બહુ મોટું છે કે અમારા જે શિક્ષકો રહ્યા સ્ટાફ રહ્યો
કોઈ દી એમ નક્કી કીધું કદાચ વેલા મોડું થાય રાઉન્ડ માં, કેમ કે યા તો કઈ નક્કી ન હોય કેટલા વાગે. અમુક વિદ્યાર્થી બેન ના ઘરે જેવું થતું, અમે કદાચ સાંજે પહોંચ્યા હોય ને એટલે ક્યારેક 9, 9:30, 10 વાગતા બરોબર. એટલે કોઈ દી એમ કેતા નહીં કે ભાઈ આટલા વાગશે, આટલા વાગ્યા સુધી જ રહેશું. અને બીજું કે આપણે અહીંયા જો સ્કૂલમાં આપણે બુક્સ માં એવું નહીં કે ફરજિયાત તમારે અહીંથી લેવાના કે નવા જ લેવાના, એ તમે ગમે ત્યાં ત્યાંથી લઈ શકો છો બરોબર. અને આપણે સ્કૂલ સિવાયની કોઈ પણ જાતની એક્સ્ટ્રા ફી લેતા નથી. વેરી ગુડ. સ્કૂલ સાથે 2 કલાક ટ્યુશનની પણ એમાં ફી સાથે આવી જાય છે, અને એ પણ વાલીને પોસાય માટે 3-3 મહિનાના હપ્તે લે છે. એડવાન્સ નહીં. અત્યારે જે જૂન મહિનામાં અત્યારે જે નવા એડમિશન આવશે ને, જૂન મહિનામાં કોઈની ફી નહીં લેવાની. એની ફીનું કાર્ડ આવશે જૂન, જુલાઈ ને ઓગસ્ટમાં. જો કદાચ 3 મહિનામાં બાળકને ન ફાવે તો એને બીજી સ્કૂલમાં જવું હોય તો જઈ શકે, અને એડમિશન ફી પણ અમે એને પરત આપી દઈ બરોબર. 1000 રૂપિયા જે એડમિશન ફી હોય એ અમે પરત આપી દઈ. અને બીજું કે અમારું જે વાહન ભાડું હોય એ નોર્મલી હોય. અમારે સિટીનું અહીંથી તમે ગમે સિટીનું લ્યો ને વાહન ભાડું 600 રૂપિયા હે, રિક્ષા જેટલું. અને એ સિવાય સ્કૂલની આપણે અમે 10મા 12મા 3 મહિના સતત એક્ઝામો લીધી. એક્ઝામ ફી કોઈ પણ પ્રકારની નથી લેતા. વાર્ષિક સાપ્તાહિક ટેસ્ટ લઈ છે પણ એની ફી નહીં, એક્સ્ટ્રા ચાર્જ કોઈ પણ નહીં. તમે જે અહીંયા જે તમારું જે અહીંથી તમે ધારો કે પૂછવા આવે કોઈ વાલી અમારા વર્ષના, ધારો કે 9મા 16,000 છે, 16,000 સિવાય ઉપરાંત નો 1 રૂપિયો નહીં. અને બીજું 10મા 12મા ની બોર્ડ નું હમણાં એક્ઝામ ગઈ ને, અમારા ગમે તે વિદ્યાર્થી પૂછી લેવાનું છૂટ. દીકરીઓના અમે આજ સુધી કોઈ દી બોર્ડ નું બોર્ડ નથી લેતું, એટલે અમે કોઈ દી એના ફોર્મ ના પૈસા નથી લેતા. બાકી બધા 350-350 દીકરીઓના લે, છોકરાઓના 700-750 લેતા હોય છે બરોબર. અમે કોઈ દી બોર્ડ ની ફી છોકરાઓની અમારે ઉપર 350 દેવાની, એટલે 350 જ લે. 12મા 550 એટલે 550 જ લે. અને દીકરીઓની આજ સુધી કોઈ દી નથી લીધી બરોબર. અને પાછું બીજું અમે આયા ને અમે કદાચ બારે ભરણ એ જે મામૂલી ખર્ચો અમે ભોગવી લઈ, એવો કોઈ દી છોકરા પાસે ઉઘરાયો નથી. અને અમારી રજાએ પણ બહુ ઓછી હોય એમ સ્કૂલમાં, કોઈ છોકરું જેમ ભણે એમ વધારે સારું. અને અમને વાલી એટલો રિસ્પોન્સ આપે સામે કે ભાઈ ના તમે ભણાવો બરોબર. અને એમાં હવે તો સાહેબે સક્રિય થયા એમ બરોબર. સાહેબે 6 વર્ષથી પોતે કોઈ દી ટીચિંગ એટલે આવતા સંચાલન બધું કરતા, ભણાવતા નહીં. પણ હવે સાહેબે આ વખતથી 2024 થી સ્ટેટ વિષય પોતાનો છે, સ્ટેટ અને ગુજરાતી ચાલુ કરી દીધું છે 12મા 12 કોમર્સમાં બરોબર. એટલે એ જે 2025નું જે સાહેબનું રિઝલ્ટ આવશે ને એ એક આખું જુદું જ હશે. અને બીજું કે આ બધા જેતા લખતા હોય ને કે અમારી સ્કૂલમાંથી MBBS ને આ આટલા, પણ એ કહી દો કે અમારે જે અહીંથી વાંકાનેરનો પેલો CA જય પૂજારા એ અમારે અહીંયા ટ્યુશનમાં આવતો બરોબર. એ અમારી સ્કૂલમાંથી નીકળેલો છે. અને એ સિવાય આપણે એવું નહીં આ તો સાયન્સ અમે બંધ કરી નાખ્યું, જેથી સાયન્સ અમારું ચાલુ હતું ને, એટલે 10મા જે ટોપર હોય ને એને એવું નહીં તમે સાયન્સ જ લ્યો બરોબર. એને જેની ઈચ્છા હોય એ પણ નકર. વાલીનું કેવું હોય કે ભાઈ જાજા ટકા આવ્યા તો ભાઈ સાયન્સ, ઓછા આવ્યા તો કોમર્સ, એવું નહીં. એને પૂછો એને સાયન્સમાં રસ છે, કોમર્સમાં જવું છે. આમાં અમુક વિદ્યાર્થીને કોમર્સ લઈને GPSC UPSC ની તૈયારી કરતા હોય છે બરાબર, એના માટે બરોબર. એટલે એક અમારું એક આ એક પેલા સાયન્સ જેથી ચાલુ હતું ને તેથી એવું નહીં કે ભાઈ ખાલી તમે સાયન્સમાં જેમ સાયન્સ કે તમે કોમર્સ લ્યો ને, કદાચ ઘણી જગ્યાએ એવું હોય હોશિયાર હોય ભાઈ સાયન્સ લેવું આવો બરાબર, એવું નહીં. જેથી સાયન્સ ચાલુ હતું ને તેથી એ ગામ કરતા આપણી ફી સાવ ઓછી હતી. અને અત્યારે ગામમાં તમે ક્લાસીસની ફી અત્યારે 1000-1200 હોય છે, એના કરતા પણ આપણી ફી નોમિનલ ઓછી હોય છે. ત્યાં તો 2-2.5 કલાક જ હોય છે, આપણે 7 કલાક કરતા પણ ઉપર બોલાવીએ છીએ વિદ્યાર્થીઓને. અને સતત તમારી ટીમ ચાલુ હોય છે, સક્રિય હોય છે વિદ્યાર્થીઓ માટે.